કાશ્મીરના રાજા અને જૂનાગઢના રાજા આ ત્રણે ભારત
ગાંધીજી અત્યાર સુધી આપણા દેશની આઝાદી આપવા માટે જે અહિંસાની લડત લડી કે હિંસા કર્યા વિના આપણે જે લડત લડી અને આઝાદી મેળવી એવું કદાચ વિશ્વની અંદર આપણો એક દેશ હશે કે જેને અહિંસક લડત લડી અને આઝાદી મેળવી છે તે સમયે એટલે કે જ્યારે આપણો દેશ ગુલામી જતીરોમાં હતો આપણો દેશ આઝાદ થયો ત્યારે ઘણા બધા દેશો પણ એવા હતા કે કોઈને કોઈના નીચે શાસનમાં હતા ઘણા બધા દેશો આપણે જે પણ કોઈને કોઈના ઉપર રાજ્ય શાસન કરતું હતું પોતાના દેશની આઝાદી આપવા માટે ઘણા દેશોએ લડત કરી છે યુદ્ધો કર્યા છે અને ઘણા બધા લોકોની છાની કુમારી પણ થઈ છે પણ આપણો દેશ એ કેવો હતો કે જેને સામેના પક્ષે આપણે ઘણી બધી લોકો હિંસા કરી પણ આપણે ક્યારે કોઈની હિંસા કરી નથી તો આવી અહિંસક લડત કરી અને આપણા દેશની આઝાદી પક્ષાન છે ગાંધીજી હતા એ અહિંસામાં માનનાર વ્યક્તિ હતા પણ ગાંધીજીની તે સમયે હત્યા થાય છે 1948 માં હવે હજી તો આપણો દેશ છે સ્વતંત્ર થયો આઝાદ થયો એક બાજુ આખા દેશની અંદર ખુશીનો માહોલ હતો અને 6 મહિના જેટલો સમય થયો આપણા દેશને આઝાદ થયો હવે આ 6 મહિનાનો સમય થયો ત્યાં આપણને ખૂબ જ દુઃખદ સમાચાર મળે છે અને આપણો આખો દેશ છે એક ઊંડી શોકની લાગણીમાં ગરકાવ થઈ જાય છે તે સમયના જે આપણે કહી શકીએ કે હિન્દુસ્તાન અને પાકિસ્તાનના ભાગલા પડેલા તો પાકિસ્તાનની અંદરથી જે હિન્દુ લોકો હતા એ ભારત આવતા હતા તો એ સમયે જે તે સમયના આપણા હિન્દુ લોકો હતા પાકિસ્તાનથી જે આવેલા હતા એ નિરાશ્રિત હતા તો એને આપણે એનો પુનર્વસવાટ કરવો અને ફરીથી આપણા દેશમાં કઈ રીતે એનું પુનઃ વ્યવસ્થાપન કરવું એ બધી સમસ્યા હતી તો તે સમયે હિન્દુ અને મુસ્લિમ જે બે જાતિના લોકોના લોકો હતા એ જૂથમાં કોમી રમખાણો ફાટી ગયો નાના મોટા હુલ્લડો થતા અને આ જે કોમી રમખાણો ફાટી ગયો એના વિરોધમાં ગાંધીજી તે સમયે આજે કહી શકીએ કે ઉપવાસ પર ઉતરે છે અને એમાં જ એક સમયે એ દિલ્હી ખાતે બિરલા હાઉસ છે ત્યાં સાંજે પ્રાર્થના કરવા જતા હોય છે અને ત્યાં એક નથુરામ ગોડસે નામની વ્યક્તિ છે એ ગાંધીજીની ગોળી મારીને હત્યા કરી દે છે હવે આ સમયે જવાહરલાલ નહેરુ તે સાંજે રેડિયો પરથી એક શોક સંદેશ પ્રસારિત કરે છે કે આખા દેશવાસીઓને સંબોધીને એ સંદેશ બોલે છે કે દોસ્તો સાથીઓ આપણા જીવનની રોશની બુજાઈ ગઈ છે હવે ચારે તરફ અંધકાર છે આપણા પ્રિય નેતા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી હવે આ જ્યારે સંદેશ આખા દેશવાસીઓ જ્યારે સાંભળે છે તે સમયે કે ટીવી કેવા મોબાઈલ આપણી પાસે પણ નહોતા પણ રેડિયો પરથી આ સંદેશ શ્રી જવાહરલાલ નહેરુ જ્યારે પ્રસારિત કરે છે અને લોકોને જ્યારે આ સંદેશ મળે છે ત્યારે આખો દેશ છે એ ઊંડા શોકની લાગણીમાં ગરકાવ થઈ જાય છે સ્તબ્ધ બની જાય છે કે ગાંધીજીની હત્યા કરનાર કોણ કારણ કે ગાંધીજી અહિંસક લડત આપી અને છતાં પણ નથુરામ ગોડસે જેવા વ્યક્તિ ગાંધીજીની હત્યા કરી નાખી ગાંધીજી ભારતની અંદર જે રીતે એમને આખી પોતાની જે જીવનની જે ઘટના કહી શકીએ એમની શૈલી હતી એ કોઈ પણ નાની મોટી વ્યક્તિમાં નહોતા માનતા કોઈ ઉચ્ચ નીચમાં નહોતા માનતા એ બધાને સમાનતામાં માનતા હતા એમના પોતાના જે જીવનનું અમૂલ્ય બલિદાન કહી શકીએ તો એ આપણા દેશ માટે એમણે આપી દીધું હવે ગાંધીજીની જ્યારે હત્યા થઈ તે સમયે ગાંધીજી દિલ્હીમાં હતા તો દિલ્હીમાં એમની ભવ્ય સ્મશાન યાત્રા નીકળે છે તમારી ટેક્સ્ટ બુકની અંદર સામે હોય તો ફોટોગ્રાફ્સ પણ છે એમની સ્મશાન યાત્રાનો અને તેમાં તમે જોઈ શકો છો કે તે સમયે પણ ઘણા બધા લોકો એમની સ્મશાન યાત્રામાં જોડાયેલા હતા આખો દેશ એમની સ્મશાન યાત્રામાં કહી શકીએ તો જોડાયા હતા અને એક અશ્રુભરી આંખી એમને છેલ્લી વિદાય આપી છે ત્યારબાદ આપણે આગળ વાત કરી કે હવે જે પાકિસ્તાનથી હિન્દુ લોકો આવેલા તો એનો પુનઃવસવાટ કેવી રીતે કરવો એમની જે સમસ્યા હતી એનો ઉકેલ કેવી રીતે લાવો તો નિરાશ્રિતોનો પુનઃવસવાટ તો જે લાભ
આપી છે અને બધી જેની જે સગવડો છે એમને પૂરી પાડી અને ઘણી ઘણી જગ્યાએ તે સમયે શરણાર્થીની શિબિરો ખોલવામાં આવેલી હતી અને એમને ખોરાક અને રહેઠાણ જ નહીં પણ તે સમયે તો પ્રેમ અને હૂંફની પણ જરૂર હતી કારણ કે તે સમયે આખા દેશનો જે માહોલ હતો એ ખૂબ જ કહી શકીએ કે એની આપણે કલ્પના જ કરી શકીએ આપણે નજરે એને જોયો નથી પણ તે સમયે કહી શકીએ કે ખૂબ જ અવ્યવસ્થા હતી ખૂબ જ ખાના ખરાબ થતી હતી ઘણા લોકો આપણે કહી શકીએ કે પાકિસ્તાનમાંથી ભારત આવે ભારતમાંથી પાકિસ્તાન જતા તો વચ્ચે હિન્દુ મુસ્લિમ વચ્ચે ખૂબ જ કોમી રમખાણો ફાટી નીકળ્યા હતા એમાં એકબીજાને એ લોકો જ નાખવાડ એમને લઈ લેતા હતા આવી બધી ખૂબ જ મુશ્કેલ ભરી પરિસ્થિતિમાં પણ આ જે નિરાશ્રિતો હતા એટલે કે આશ્રય વગરના હતા એમને ફરીથી એનું પૂર્ણ વ્યવસ્થાપન કરવામાં આવે છે અને એ બધા પણ આપણી સાથે એકદમ વળી જાય છે અને પોતાની નવીની જિંદગી પોતાની નવી જિંદગીની શરૂઆત કરે છે ત્યારબાદ હવે આપણે આગળ વાત કરી કે હવે આપણો દેશ આઝાદ થઈ ગયો અને એક અખંડ ભારતના એક અખંડ રાષ્ટ્રના નિર્માણ તરફ જઈ રહ્યો હતો ત્યારે ભારતનું બંધારણ અને તેનું ભારતનું બંધારણની જે આખી પ્રક્રિયા છે એની આપણે વાત કરી કે આપણો દેશ આઝાદ થયો આપણે એક અલગ જ બંધારણની જે રચના કરી આપણું બંધારણ આપણે તમે જે લોકો બધી બંધારણની વાતો ઘણી બધી સાંભળેલી હશે પણ હજી પણ આનાથી વધારે બંધારણ વિશે તમારે આગળના એટલે કે તમે જેમ જેમ હજી આગળ અભ્યાસ કરશો એ તેના વધારે ડિટેલ્સની માહિતી તમારે એટલે બંધારણની ભણવામાં આવશે નવમામાં દસમામાં આગળ પણ કે આપણા ભારત દેશનું બંધારણ છે એ વિશ્વના બધા જ દેશો કરતા સૌથી મોટું અને લાંબુ બંધારણ કહી શકું તો આપણા ભારતનું છે લગભગ 350 પેજ આપણા બંધારણ છે એટલે આપણું બંધારણ લેખિત સ્વરૂપે છે ઘણા બધા દેશનું બંધારણ છે એ મૌખિક છે જ્યારે ભારત દેશનું બંધારણ છે લેખિત છે અને સૌથી લાંબુ અને મોટું છે એને ઘણા બધા વિભાગમાં વિભાજિત કરવામાં આવેલું છે હવે આ એક બંધારણની રચના પર એના માટેની જે પહેલાની જે પ્રક્રિયા છે એ ખૂબ જ મહત્વની છે 1946 ની અંદર બંધારણની રચના કરવામાં આવે છે તેનું કામ આપણે એક સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવું એનું મુખ્ય કામ હતું કે એક સારા દેશને ઘડવાનું કામ હતું બંધારણ ઘડવાની પ્રક્રિયા છે એ ડિસેમ્બર 1949 સુધી ચાલે છે અને આ જે બંધારણ ઘડવાની પ્રક્રિયા છે એના માટે કુલ 166 જેટલી બેઠકો કરવામાં આવે છે એટલે કે 166 બેઠકની અંદર એક એક મુદ્દા ઉપર ચર્ચા થાય છે અને પછી તેના ઉપર અમલ બનાવી અને કાયદો બનાવવામાં આવે છે તો આ જે બેઠક થતી હતી એની અંદર ઘણી બધી અલગ અલગ પ્રકારની સમિતિઓની રચના
વિડિયો પર